સુરતના ગોરધોરો વિસ્તારમાં આજે એક કાપડના વેપારીના ઘરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ ત્રટકતા ચકચાર મચી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે આ સુખી સંપન્ન વેપારીના ઘરમાંથી ગોંધી રખાયેલી યુવતી મળી આવી. વેપારીએ યુવતીને 3000 રૂપિયા આપીને મંગાવી હતી. રૂપિયા માટે અબડાનું ખરીદ વેચાણ થયું હોવાના અહેવાલને પગલે જ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ પણ દોડતી થઈ ગઈ છે. જોકે માનવતાને શરમસાર કરતા કિસ્સામાં યુવતી વેસ્ટ બેંગલથી અપહરણ કરવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. नमस्ते, मेरा नाम है प्रियंका. मैं वेस्ट बंगाल की रहने वाली हूँ. मुझे यहाँ बेहला फुसला के लाया गया है कि मैं बर्थडे पे गई थी. एक दीदी मिली थी मेरे को, उन्होंने बोला था कि बर्थडे पे जा रहे हैं हम, लेकिन उन्होंने यहाँ पे गुजरात में ला के मेरे को रख दिया है. मुझे यहाँ रहना नहीं है और मुझे बहुत ज़्यादा, मैं उनको फ़ोन कर रही हूँ, वो फ़ोन नहीं उठा रही हूँ. मुझे यहाँ से बहुत ज़्यादा टॉर्चर करते हैं. प्लीज़ वीरेंद्रा जी, मुझे प्लीज़ मुझे यहाँ से निकाल दीजिए. प्लीज़ आपके मैं हाथ जोड़ती हूँ. प्लीज़ मुझे यहाँ से निकाल. કાપડના વેપારીએ ગોંધી રાખેલી યુવતી 18 વર્ષની છે અને આ યુવતી પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાની રહેવાસી છે. 25 જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી નીકળી હતી. આ યુવતી ઘરેથી ફરવાનું કહી નીકળી દિલ્હી આવી ગઈ. દિલ્હીમાં ચૌહાણ બ્રધર્સ પ્લેસમેન્ટ એજન્સીને આ યુવતીની બેનપણીએ તેને પધરાવી દીધી. જોકે અહીંથી શરૂ થઈ ગયો છે ગંદો ખેલ. આ યુવતીને સુરતના ગોરધોર રોડના મેઘરાત એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારી સત્યનારાયણ રાઠીને સોંપી દેવાઈ. આ દરમિયાન દિલ્હીની એજન્સી મિશન મુક્તિ ફાઉન્ડેશનના ધ્યાને આ કિસ્સો આવ્યો અને યુવતી સુરતમાં છે અને એનજીઓ દ્વારા જલપાઈગુડીના જિલ્લા પોલીસ વડાને જાણ કરાઈ. આ દરમિયાન પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના મેટલી પોલીસ મથકમાં યુવતીના અપહરણની ગુનો પણ નોંધાયો છે. અપહરણ ગુનાના આધારે પશ્ચિમ બંગાળની પોલીસે સુરત પોલીસને જાણ કરી. આ દરમિયાન સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વેલિંગ સત્યનારાયણ રાઠીના ઘરે ત્રાટકી ગોંધી રખાયેલી અબડાને મુક્ત કરાઈ અને ન્યાય સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી. વેપારી એજન્સીને 3000 રૂપિયા આપ્યા હતા અને યુવતીને મંગાવી હતી, ઘરકામ માટે રાખવામાં આવી હતી. આ વેપારી યુવતીને એક રૂપિયો પણ નહોતો આપતો. આ દરમિયાન યુવતીએ પોતાની જાતને છોડાવવા માટે એક વિડીયો તૈયાર કર્યો અને પોતાની મુક્તિ માટે આજીજી કરી. આજીજીના આધારે તેની દિલ્હીની સંસ્થાને સહારો મળ્યો. હાલમાં યુવતીનું રેસ્ક્યુ કરી તેને નારી સંરક્ષણ ગૃહ મોકલવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.